પાડી મચ્છી માર્કેટમાં અજાણ્યા ઇસમનું નિંદ્રા અવસ્થામાં નિપજ્યું મોત. કુદરતી અથવા વધુ ઠંડી પડતા મૃત્યુ નિપજ્યું હોવાની શંકા. લાશનો કબજો લઈ પોલીસે વાલી વારસની શોધખોળની હાથ ધરી કાર્યવાહી. પાડી શહેરમાં તળાવની પાર પર આવેલી મચ્છી માર્કેટમાં છેલ્લા 3-4 માસથી સૂર્યા નામનો અંદાજે 42 વર્ષનો અજાણ્યો ઇસમ આવ્યો હતો અને આજુબાજુની દુકાનોમાં નાની મોટી છૂટક મજૂરીનું કામ કરી માર્કેટમાંથી ગુજરાન ચલાવતો હતો. ગત રોજ તે મચ્છી માર્કેટમાં સોનાબેનના મચ્છી વેચવાના ગાળામાં રાત્રે સૂઈ ગયો હતો અને આજરોજ વહેલી સવારે તે ન ઉઠતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેનું મોત નિપજ્યું હોવાનું જણાતા આ ઘટના અંગે પાડી પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને પગલે બીટ જમાદાર મહેશ સાપરા ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સૂર્યા નામનો ઈશમનું નિંદ્રા અવસ્થામાં મોત નિપજતા સ્થાનિકો તેને કુદરતી મોત થયું અથવા વધુ ઠંડી પડતા મોતને ભેટ્યો હોવાનું પોલીસને જણાવી રહ્યા છે. હાલ તો પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરાવી સૂર્યાના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. આ અજાણ્યા ઈશમની કોઈને પણ ઓળખ થતી હોય તો પાડી પોલીસ મથકે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. હું વોર્ડ નંબર 5ના કોપરેટર છું ને હું મચ્છી માર્કેટમાં બી મચ્છીનો હોલસેલનો ધંધો કરું છું ને જે આ ભાઈ ઓફ થઈ ગયા છે, સુરેશભાઈ એમનું નામ છે, એ અમારું મચ્છી માર્કેટમાં છૂટક કામ કરે છે. કોઈનું આઈસ ફોડતા છે, કોઈનું કચરું ઉચકે, કોઈનું પાણી ભરે, એવી રીતના છૂટક કામ કરીને અહીંયા જીવન ગુજારતા હતા. એ લગભગ આશરે 5-6 મહિનાથી અમારા માર્કેટમાં આવ્યા છે. એમને અમને કોઈ જાણ નથી કે ક્યાંના છે ને શું છે. અમારી પાસે આવે અમે છૂટક કામ કરાવીને છૂટા પૈસા આપીને એને છૂટા કરતા હતા. હવે હાલની તારીખમાં આજે જ્યારે સવારે પાણી ભરવાનો સમય થયો ત્યાં ચિકનવાળા ભાઈ તે નિયાઝ નજીરભાઈ કરીને તેણે મેં જોયું તો સવારે એમને ઉઠાવી રાખે, ભાઈ સૂર્યા પાણી આવી ગયું, ઉઠો ઉઠો. તે જોવા આવ્યા હતા ત્યારે કંઈ નહીં, એમ એ સૂતેલા હતા. જેવી હાલતમાં હતા એવી જ હાલતમાં મળ્યા. પછી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી, તો પોલીસ સ્ટેશનમાંથી પોલીસ લોકો આવ્યા, બધું કાર્યવાહી કરી ને બીજું કે કાર્યવાહી કરીને જે અમે આજે ટીવી પર જે સમાચારમાં જે ફોટાને એવું બતાવતા છે એમાં જો એ ભાઈના કોઈ બી રિલેશનમાં હોય તો તમે પોલીસ સ્ટેશનમાં આવે એને જાણ કરો કાં તો અમારા મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરો.